નમસ્તે બાળકો, આજનો આપણો વિષય છે હિન્દી. હિન્દીમાં આપણે પાંચ સાત મૂળાક્ષર શીખીએ. પઠિય, પસે પતંગ, ફસે ફળ, બસે બતક, ભસે ભગત, મસે મછલી, યસે યજ્ઞ શીખ્યા. હવે તેનો આપણે અભ્યાસ કરીશું. વક્ષી ચોરસદ, સરખા મૂળાક્ષરોને જોડો. અહીં મૂળાક્ષરો આપેલા છે અને આ બાજુ પણ મૂળાક્ષરો આપેલા છે. બંને બાજુ મૂળાક્ષરો આપણે સરખા ઓળખવાના છે અને સરખા મૂળાક્ષરોને જોડવાના છે. તો આ બાળકો, તમારે સરખા મૂળાક્ષરો ઓળખીને જોડવાનું છે. ત્યારબાદ હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો. તો આ બાજુ ગુજરાતી મૂળાક્ષર છે ને એક બાજુ હિન્દી મૂળાક્ષરો છે. પહેલું છે ફસે ફળ, તો તેને આપણે ફ ફટાકડાના ફ સાથે જોડવાનું. બસે બતક, તો તેને બ બટકના બ સાથે જોડવાનું. ત્યારબાદ ભસે ભગત, તેને ભ ભમરડાના ભ સાથે જોડવાનું. મસે મછલી, તેને મ મરચાના મ સાથે જોડવાનું. ત્યારબાદ ચિત્રો ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. પહેલું ચિત્ર છે ભગત, તો ભસે ભગત. બીજું ચિત્ર છે બતક, તો બસે બતક. ત્રીજું છે મછલી, તો મસે મછલી. ફળ, ફસે ફળ અને યસે યજ્ઞ. ત્યારબાદ ચોરસમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. અહીં ચોરસમાં મૂળાક્ષર આપેલા છે, તેને ઓળખવાનો છે, શોધવાનો છે અને તેના પર ગોળ કરવાનો છે. અહીં છે ભસે ભગત, તો આમાં તમારે ભ ઓળખવાનો છે અને ગોળ કરવાનું છે. ત્યારબાદ ફસે ફળ, તો ફને ઓળખીને ફ પર ગોળ કરવાનું છે. ત્યારબાદ બસે બતક, તો અહીં બ ઓળખીને તેના પર ગોળ કરવાનું છે. આ તમારે જાતે કરવાનું છે. ત્યારબાદ તપકા જોડી બનતા મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં મૂળાક્ષરો આપેલા છે પ, ય, બ અને મ. તો આ મૂળાક્ષરોના ટપકા તમારે જોડવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળાક્ષર ફરતે ગોળ કરો. અહીં ચિત્ર આપેલું છે, તેના નામનો પહેલો મૂળાક્ષર શોધવાનો છે અને ગોળ કરવાનું છે. પહેલું ચિત્ર છે મછલી, તો મસે મછલી, તો મ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ પતંગ, તો પસે પતંગ એટલે પ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ બતક, તો બસે બતક, તેના ઉપર આપણે ગોળ કરવાનું. ત્યારબાદ આપેલો મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ કરો. અહીં મૂળાક્ષર આપેલો છે, અહીં શબ્દમાં એ મૂળાક્ષર શોધવાનો છે અને તેના પર ગોળ કરવાનું છે. પહેલું છે યતિ, યતિમાં આપણે ય ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ યમુના, યમુનામાં પણ ય ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ યાક, યાકમાં ય નથી, યને કનો યા છે એટલે ય પર ગોળ કરવાનું નથી. ત્યારબાદ ભ, ભસે ભગત, તો પહેલો શબ્દ છે શુભ, શુભમાં આપણે ભ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ ભજન, તો ભજનમાં ભ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ ભવાની, તો ભવાનીમાં ભ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ છે ફસે ફળ, પહેલો શબ્દ છે ફકીર, ફકીરમાં આપણે ફ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ સફળ, સફળમાં આપણે ફ ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ ફળ, તો ફળમાં આપણે ફ ઉપર ગોળ કરવાનું. હિન્દી મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા મૂળાક્ષરો લખી. અહીં હિન્દી મૂળાક્ષરો આપેલા છે, તેને આપણે તબકા જોડીને લખવાના છે. ત્યારબાદ ખૂટતા મૂળાક્ષરો લખવાના છે. પહેલું છે કસે કમલ, ત્યારબાદ ખસે ખરગોશ, ત્યારબાદ ઘસે ગણપતિ, ઘસે ઘર, ચસે ચટાઈ, છસે છત્રી, જસે જગ, જસે ઝંડા, તસે ટમાટર, થસે ઠટેરા, ડસે ડમરું, ધસે ઢક્કન, અણસે ફળ, તસે તરબૂચ, થસે થર્મસ, દસે દર્પણ, ધસે ધજા, નસે નળ. ત્યારબાદ પસે પતંગ, ફસે ફળ, બસે બતક, ભસે ભગત, મસે મછલી અને યસે યજ્ઞ. આ રીતે તપકા જોડીને મૂળાક્ષરો બોલતા જઈને તમારે લખવાના છે. ત્યારબાદ ખૂટતા મૂળાક્ષરો લખવાના છે.
આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધીને ચોરસમાં રંગ પૂરો. અહીં કોષ્ટકમાં શબ્દો શોધવાના છે અને ચોરસમાં રંગ પૂરવાના છે. જુઓ અહીં ઉદાહરણ આપેલું છે, નમ નમ એ શબ્દ છે અને ચોરસ કરીને તેમાં રંગ પૂરેલા છે. ત્યારબાદ અહીં બીજો શબ્દ બને છે નભ, આ રીતે ચોરસ કરીને તેમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ છે ભજન, ત્યારબાદ જપ, ત્યારબાદ પગ, ત્યારબાદ જત, ત્યારબાદ અહીં બને છે જય, મન અને નમક. આ રીતે ચોરસ કરવાનું છે અને એ શબ્દમાં તમારે રંગ પૂરવાના છે.